ખેરગામના વેણફળિયામાં આવેલ ગૌચરની જમીનમાં ગ્રામ પંચાયત દ્વારા કચરો ઠાલવી દેતા આસપાસના રહીશો તેમજ નજીકમાં આવેલ શાળાના વિદ્યાર્થીઓના આરોગ્ય સામે ખતરો ઉભો થવા પામ્યો છે. હંમેશા વિવાદોનો પર્યાય બની ગયેલ ખેરગામ ગ્રામ પંચાયત દ્વારા ગામનો કચરો વેણફળિયા ખાતે આવેલ ગૌચરની જમીનમાં ઠાલવી દેતા ગંદકીનું સામ્રાજ્ય ઉભું થવા પામ્યું છે, જેના કારણે નજીકમાં રહેતા રહીશો અને શાળાના વિદ્યાર્થીઓના આરોગ્ય સામે જોખમ ઉભું થયું છે. આ ઉપરાંત કચરો ઠાલવવાના સ્થળે મોટા ખાડાઓ પણ ખોદવામાં આવ્યા હોવાથી હાલમાં ચોમાસાના પાણી તેમાં ભરાતા બાળકો ડૂબી જાય તેવી પણ શક્યતા ઊભી થવા પામી છે. રામભાઈ ડાયાભાઈ, હવે આ પંચાયતનો કચરો આખો ખેરગામનો આપણે ત્યાં ખાલી કરે અને એક વાર મેં કીધું આ ખાડો હા ને હારું ખોદે તો એમ કે અમે કલેક્ટરની મંજૂરી લીધેલી છે, એમ કે તમારે હું એમ કે અમે પંચાયતની જગા છે અમે ધારેથી કરી શકીએ, અને તે છતાં બી મેં બધા આરોગ્ય ખાતામાં ને કલેક્ટર સાહેબને ને બધાને જાણ કરી, તે છતાં બી એ લોકોએ પેલું નહીં કર્યું. પછી પાછી કલેક્ટર સાહેબને જાણ કરી તો કલેક્ટર સાહેબે 28 તારીખે અમને ત્યાં નવસારી બોલાવ્યા અને DDO ને તલાટી અને સરપંચને એ લોકોને કીધું કે આને કચરો મારા અહીંયા જોઈએ નહીં, અને DDO સાહેબને એમ કીધું કે તમે એક નાઇટ એને ઘરે રોકાઈ આવો અને પછી મને રિપોર્ટ આપો, તો વગર રિપોર્ટ હું મંજૂર કરીશ નહીં એમ બોલ્યા. અને પછી આ લોકોએ એમ કીધું કે અમે 500 એ લોકોને મને જાણવાનું મળ્યું કે 500 મીટર અમે દૂર નાખીએ કચરો અને કોઈ ગંદકી નથી. અહીંયા સાહેબ આવીને જોઈ તો તમે ખબર પડે કે કેટલી ગંદકી છે, તે મચ્છર ને માખી એટલે આપણાથી રહેવાય નહીં, શું કરીએ. હું તો હવનો નીકળી જાઉં 6 વાગેનો નોકરી પર, તો હા જાઉં આ મારા પરિવારનું શું દશા. વેણફળિયામાં જે ગામનો કચરો નાખવામાં આવે છે, જે કચરો નાખવા માટે બીજી કોઈ જગ્યા ઉપલબ્ધ નથી માટે કચરો અહીં નાખવામાં આવે છે. હાલમાં સદરો જગ્યા પર સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ હેઠળ સરકારશ્રીની ગાઈડલાઇન મુજબ શેડ બનાવી વર્મી કમ્પોઝ પ્લાન્ટ બનાવી ઘન કચરાનો નિકાલ કરવાની કાર્યવાહી પ્રગતિ હેઠળમાં છે.